अम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण अने थोड़ो कर वाला भक्तों गढ़ा अंत्य प्रकरण नु 31मो वचनामृत आपणे नित्य वचनामृत नी कथा नी अंदर सांभळी रह्या छीए संवत 1885 ना महासुदी चौथने दिवस भगवान श्री हरि आ वचनामृतनी अंदर आपणने समझावी रह्या छे के मनुष्यरूप मूर्ति अने अर्चा स्वरूप बे एक छे अर्चा स्वरूप अने धामस्थ स्वरूप बे एक छे महाराजे आवी अनेक वातो आ वचनामृतमां करी छे आजे ज्यांथी आपणुं वचनामृत बाकी छे त्यांथी आगळ वाचन करूँ छूँ આપણે છેલ્લે એ જોયું કે ભગવાનના અર્ચા સ્વરૂપો અને ભગવાનનું ધામસ્થ સ્વરૂપ બે એક જ છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે ત્યારે તો તેમાંને એમાં લગાર ફેર નથી અને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જનાતી તેવી ન જણાય અને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળીએ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માહિલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે અને તે જ મૂર્તિને બહુ જ મોટી અને બહુ જ ઊંચી અને બહુ જ જાડી અને બહુ જ ભયંકર એવી દેખે જેમ મધ્યાહનકાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય અને તે જ સૂર્યને આથમ્યાટાનું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિશે રહી જે બુદ્ધિ તે બુદ્ધિને વિશે જુએ તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠ માત્ર પરિમાણે જુએ અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય અને વળી પછી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે મૂર્તિ જણાય છે તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો
તે તો ગુણમય એવા જે સ્થાનક તેને કરીને પડ્યો તે નેત્રમાં સત્વગુણ ને કંઠમાં રજોગુણ અને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે એમ વાર્તા કરીને પછી બોલ્યા જે મોરે ગાતા હતા તે કીર્તન ગાવ. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી. હવે વાલા ભક્તો, થોડો અઘરો વિષય છે, અઘરો છે, આપણા અનુભવની બહારનો પણ કેટલુંક છે. કારણ કે શ્રીજી મહારાજ ઘણીક વાતો આ સત્સંગની અંદર મહારાજે એવી કરી છે. આ સત્સંગની અંદર અનેક મુક્તો આવેલા હતા, એટલે શ્રીજી મહારાજને પૃથ્વી પરના પણ અનેક જીવાત્માઓને આ સત્સંગમાં લાવવા માટે પણ મહારાજે કેટલીક વાતો કરી છે. એવા અનુભવાત્મક પુરુષો પણ એ સભામાં બેઠેલા હતા. અહીં શ્રીજી મહારાજ એમ કહે છે, જે ધામને વિશે મૂર્તિ છે અને જે આ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ મૂર્તિ, જે મહારાજ મનુષ્ય આકારે હાજર હતા, એ બેય મહારાજ કે એક જ છે. એના ઉપરથી પછી મહારાજે વાત એવી શરૂ કરી કે ધ્યાનનો કરતલ ભક્ત પ્રતિલોમપણે. પ્રતિલોમ શબ્દ લગભગ વચનામૃતમાં બહુ ઓછા ઠેકાને આવે છે, અને સદગુરુ ગોપાળન સ્વામીની વાતોમાં પ્રતિલોમ શબ્દ આવે છે પણ વચનામૃત કરતાં વધારે વખત આવે છે. પ્રતિલોમ શબ્દ અને અનુલોમ શબ્દ બે શબ્દ ધ્યાન માટે વપરાતા શબ્દો છે આધ્યાત્મમાં. અનુલોમ એટલે સવડું અને પ્રતિલોમ એટલે જે છે એનાથી ઉલટું, એનું નામ પ્રતિલોમ કહેવાય. અહીં આગળ પ્રક્રિયા બહાર હતી કે ભગવાન નજરની સામે છે તે જ ધામમાં છે, જે ધામમાં છે તે જ નજરની સામે છે, આ વાત ચાલતી હતી, એ અનુલોમ પ્રક્રિયા ચાલતી હતી. હવે શ્રીજી મહારાજ, હું આ શબ્દ એટલા માટે સમજાવું છું કે કોઈ ભક્તને એવું ન થઈ જાય કે આ પ્રતિલોમ વળી શું આવ્યું, એટલા માટે એની ઉપર થોડોક પ્રકાશ પાડું છું કે અનુલોમ એટલે સવડું અને એનાથી ઉલટું એટલે પ્રતિલોમ. અનુલોમની અંદર શું થતું હતું, અનુલોમ ધ્યાનમાં એ ભગવાનને પોતાની નજરની સામે જોવે છે, નજરની સામે જોઈ નક્કી કરે છે કે આ છે, એ છે તે આ છે. હવે એ ભગવાનનો ભક્ત ભગવાનનું ધ્યાન પ્રતિલોમપણે કરે છે. પ્રતિલોમ એટલે અંદરની બાજુએ, અનુલોમમાં આત્મા અહીં છે, મહારાજ અહીં છે, સન્મુખ છે, આમ ઊભા છે, બે સામા સામા છે, આમ ઊભેલા છે. અનુલોમની અંદર આત્માને સન્મુખ ભગવાન છે, પ્રતિલોમની અંદર આત્માને સમ ભગવાન છે, આત્મા આમથી જોવે છે એમ જ ભગવાન એની અંદર પ્રવેશે છે. હવે અહીં આગળ કીધું છે કે આંખની અંદર ભગવાનની મૂર્તિ કીકીની અંદર જેટલી હોય એટલી જણાય, પછી એ મૂર્તિને અંદર ઉતારે તો કંઠથી હેઠા પ્રદેશની અંદર બહુ ભયંકર ને બહુ મોટી ને બહુ લાંબી ને એવી જણાય. અને પછી કીધું છે કે ત્યાંથી પાછો જેવો પૂર્વે જોતા તો એવો ના દેખાય અને ત્યાંથી હજુ અંદર જાય તો આત્માને વિશે ફક્ત અંગુષ્ટ માત્ર, એક અંગૂઠા જેટલી જ મૂર્તિ દેખાય. તો મૂર્તિ બહાર જુદી દેખાતી હતી, કીકીમાં જોઈ ત્યારે જુદી દેખાય, કંઠ પ્રદેશથી નીચેના પ્રદેશમાં એ મૂર્તિને જોઈ તો જુદી પ્રકારે દેખાય, અને બુદ્ધિને વિશે રહ્યો જીવ એને વિશે જોઈ તો જુદી પ્રકારે દેખાયું. હવે આપણને પ્રશ્ન થાય કે મને તો કોઈ દિવસ આવું થયું નથી, તો એ પણ હું તમને કહું કે આપણને કોઈ દિવસ આવું થાય પણ નહીં. આપણને કોઈ દિવસ આવું થયું નથી અને આપણને કોઈ દિવસ આવું થાય પણ નહીં. કારણ કે ભગવાનમાં જોડાવાની બે પ્રક્રિયા છે. કરડા પ્રથમના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજ, આને ઓછું કરો થોડું, ગરડા પ્રથમના 25મા વચનામૃતની અંદર બે વાત શ્રીજી મહારાજે કીધી છે. ભગવાનની મૂર્તિની અંદર એક તો એવી રીતે જોડાય છે, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. વાલા ભક્તો, આ વિષય થોડો ધ્યાનનો છે એટલે મને માફ કરજો,
કે દ્રષ્ટાંત આવશે પણ થોડી વાર લાગશે. પ્રાણના નિષેધ કરીને ચિત્તનો નિષેધ થાય છે, અને બીજી પ્રક્રિયા છે ચિત્તના નિષેધ કરીને પ્રાણનો નિરોધ થાય છે. એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રાણનો નિરોધ થાય છે. પ્રાણનો નિરોધ એટલે કે અષ્ટાંગ યોગ, યમ નિયમ આદિક જે અષ્ટાંગ યોગના સાધનો સાધે છે, પ્રાણનો નિરોધ કરે છે. નિરોધ એટલે અટકાવ. પ્રાણનો અટકાવ કરીને ચિત્તને સ્ટોપ કરે છે. ચિત્ત સ્ટોપ થાય છે એટલે ચિત્ત ભગવાનમાં લાગે છે. એને નિર્વિકલ્પ સમાધિ કીધી છે, પ્રથમનું 25મું. અને બીજી પ્રક્રિયા એવી કીધી છે કે જેનું ચિત્ત ભગવાનમાં ચોંટી ગયું એટલે એના ચિત્તનો જ નિરોધ થઈ ગયો. જેનો ચિત્તનો અટકાવ થઈ ગયો એને વગર સાધે નિર્વિકલ્પ સમાધિ સધાઈ ગઈ. આપણે ત્યાં બહુધા સત્સંગની અંદર ચિત્તના નિરોધે કરીને નિર્વિકલ્પ સમાધિને પામવાનો માર્ગ અત્યારે ખુલ્લો છે. પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરવાની પ્રક્રિયા સદગુરુ ગોપાળન સ્વામી પૃથ્વી પર હતા ત્યાર પછીથી થોડાક સમય સુધી એ રહી. આજે પણ કોઈક પુરુષો એવા હશે, પણ શ્રીજી મહારાજે સત્સંગની અંદર એવું દેખાય છે કે જાજુ ચિત્તના નિરોધે કરીને નિર્વિકલ્પ સમાધિમાં લઈ ગયા. એટલે શ્રીજી મહારાજે વર્તાલના પહેલામાં એમ કીધું, એકવાર આંબો દીઠો કે આંબો તે આંબો જ છે. પછી મહારાજ કે એવો જેને નિશ્ચય થઈ ગયો એને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય, એને નિર્વિકલ્પ સમાધિ કહીએ. એનો અર્થ એ થાય છે કે ચિત્ત એક જગ્યાએ ચોંટી ગયું કે આ પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે, આના જેવું કોઈ હતું નહીં, છે નહીં, હશે નહીં. અને એ પુરુષોત્તમને વિશે જેનું ચિત્ત આસક્ત થઈ ગયું એના પ્રાણનો નિરોધ થઈ ગયો, એનું ચિત્ત ભગવાનમાં ચોંટી ગયું. આપણને આ કંઠ પ્રદેશમાં થતી પ્રક્રિયા, આંખની કીકીમાં થતી પ્રક્રિયા અને આત્માને વિશે અંગુષ્ટ માત્ર મૂર્તિ દેખાવી આ પ્રક્રિયા એ બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. અતિશય સોયના અગ્ર ભાગ કેવો હોય એ ભાગની જેમ જે ધ્યાન રાખતો હોય, જે ધ્યાન કરતો હોય, જે ભગવાનની મૂર્તિ ધારવા પ્રયત્ન કરતો હોય એ માર્ગ છે. પણ આ જ વસ્તુને આપણે થોડી ગોપાળન સ્વામીની વાતથી સમજીશું. આપણે પ્રતિલોમ કરવું જ છે, પણ આ વાત જે અહીં આગળ કીકીમાં દેખાય છે, કંઠના હેઠલા પ્રદેશમાં દેખાય છે, પછી અંગુષ્ઠ માત્ર દેખાય છે, આ જે કંઈ વાત આવી, પછી શ્રીજી મહારાજે એ વાત કરીને શું કીધું કે જ્યારે કીકીમાં દેખાય છે ત્યારે કીકી જેટલી દેખાય છે મૂર્તિ, તો પૂર્વે બહાર દેખાતી હતી એવી નથી દેખાતી. પછી મહારાજે એવી વાત કરી કંઠથી હેઠા પ્રદેશમાં જે મોટી ને ભયંકર મૂર્તિ દેખાય છે એ મૂર્તિ જેવી દેખાય છે ત્યારે મોરે બે પ્રકારે જોઈ, મોરે બે પ્રકારે એટલે બહાર જોઈતી, કીકીમાં જોઈતી એવી નથી દેખાતી, જુદી જ દેખાય છે. અને ત્યારથી વળી આત્મામાં જોવે છે તો ન્યા વળી પાછું હાવ જુદું જ દેખાય છે, આગળ ત્રણ પ્રકારે દીઠી એવી નથી દીઠી. અને પાછું એ આત્માથી પર પ્રતિલોમ પણ, પ્રતિલોમ એટલે જે ઉપર છે એને અનુલોમ કહેવાય, અંદર છે એને પ્રતિલોમ કહેવાય. જ્યારે ધ્યાનનો કરતલ બહાર જોતો હતો અને એને કીકીમાં જોયું એટલે કીકી પ્રતિલોમ થઈ ગઈ, બહાર છે અનુલોમ થયું. હવે કીકીથી પરે મૂર્તિને અંદર જોતો થયો એટલે કીકી અનુલોમ થઈ ગઈ, કંઠથી નીચેનો ભાગ પ્રતિલોમ થઈ ગયો. કંઠના નીચેના પ્રદેશમાં જોયું ત્યાર પછીથી એને જે આત્માને વિશે મૂર્તિ જોઈ તો કંઠનો નીચેનો પ્રદેશ અનુલોમ થઈ ગયો અને આત્માને વિશે જે જોઈ એ પ્રતિલોમ થઈ ગયો. અને આત્માને વિશે જે મૂર્તિ જોઈ એને પણ એનાથી પ્રતિલોમ, કોટી કોટી સૂર્ય ચંદ્રના તેજને મધ્ય જોઈ એ પાછું એનું પ્રતિલોમ થયું. અને એ અને આ નજરની સામે હતી એ બે એક થઈ, એ શ્રીજી મહારાજનું કહેવાનું તાત્પર્ય છે. પણ વાલા ભક્તો, અનુલોમ પ્રતિલોમ શબ્દથી કોઈ ગભરાઈ ના જતા કે આ શું છે, પણ થોડુંક ગોપાળન સ્વામીની વાતથી આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. સ્વામી શું કહે છે જુઓ, પછી છેલ્લે હું સહેલા 8-10 મને વિચારો આવ્યા છે એ વિચારો લખી લાવ્યો છું, એને આપણે સમજીશું. પણ અત્યારે તો મહારાજે જે વિષયને ગહન લીધેલો છે એ વિષયની ગહનતાને ન્યાય આપવો એ આપણી પરમ ફરજ છે. એટલે આપણે ગોપાળન સ્વામીની વાતથી પ્રતિલોમ શબ્દને સમજીશું, ખોટી વાત તો નથી ને. જીવમાં પંચ વિષયરૂપી રાગ રહે છે. અનુલોમ ધ્યાન કરતાં પ્રતિલોમ ધ્યાન શ્રેષ્ઠ છે.
અનુલોમ ધ્યાન કરતાં પ્રતિલોમ ધ્યાન એટલા માટે શ્રેષ્ઠ છે, શા માટે, એ આ વાત સમજાવે છે. અનુલોમ ધ્યાન એ બહાર થતું ધ્યાન છે, પ્રતિલોમ ધ્યાન એમાં આત્માની ભૂમિકાને પણ ભૂલવામાં આવે છે. એક એવી અવસ્થા આવે છે કે જ્યારે આત્મા પણ ભૂલાઈ જાય છે, એના માટે પ્રતિલોમ ધ્યાન શ્રેષ્ઠ છે. હું જાણું છું કે આ વાતો અત્યારનું જે આપણું લેવલ છે એના માટે યોગ્ય નથી, એ પણ મને ખબર છે. પણ મેં કીધું એમ કે શ્રીજી મહારાજે જે વિષયને છેડ્યો છે એ વિષયને આપણે સમજવો જરૂરી છે. આપણે ભલે 10,000 પગથિયા નથી ચડ્યા, પણ આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ કે 10,000 પગથિયા મારે ચડવાના છે અને 10,000મું પગથિયું આટલું દૂર છે. અત્યારે હું 50માં ઉપર છું અને મારે 10,000 ઉપર જતાં મારી પાસે સમય આટલો છે, મારે આટલી મહેનત કરવી પડશે, એટલી વાત નક્કી છે. આવી ક્યારેક વાત આવે તો ક્યારેક ભગવાનના ભક્તએ હિંમત ના હારવી કે 10,000 પગથિયા ચડવાના છે, 50માં ઉપર ઊભો છું, 10,000 કેમ પહોંચીશ, ભગવાનના મોટાની કૃપાથી 10,000થી પણ પર જવાશે, એટલી પણ તાકાત છે. સાપ સીડી તમે રમ્યા હશો, સાપ સીડી આવે, એ સાપ સીડી બહુ સરસ આવે, તમે રમ્યા છો ભગત? એ સાપ સીડીની અંદર એવું હોય, કેટલીક વખત બે ઉપર હોય ને તો બે ઉપરથી સીધું 99 ઉપર સીડી જાય. એમ આ બધી વાતો સારી જ છે, આ બધું સ્ટેપ બાય સ્ટેપ છે, પણ કેટલાક રસ્તાઓ આમ સીડી જેવા પણ છે કે સીધા 99 ઉપર લઈ જાય, અને કેટલાક સાપ પણ એવા છે કે 99 ઉપરથી 3 ઉપર લઈ આવે. એટલે આપણે બેય બાજુ સાવધાન રહીએ, ગાફલ ના થઈ જઈએ, મહેનત કરતા રહીએ અને મળેલા ભગવાનને મોટા પુરુષનો આશરો રાખીએ એટલે પહોંચાશે. હવે સ્વામીની વાત સાંભળો, ગોપાળન સ્વામીની વાત છે, હેવી ડોઝ. જીવમાં પંચ વિષયરૂપી રાગ રહ્યા છે. આ જીવની અંદર પંચ વિષયના બહુ રાગ રહ્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું ભોગવી લઉં, તૃપ્તિ જ થતી નથી. બોલો, ગમે એટલો રસ ભોગવીએ તૃપ્તિ નથી થતી, ગમે એટલો ગંધ ભોગવીએ તૃપ્તિ નથી થતી, રાગ રહ્યો છે. એ ક્યારે ટળે? સ્વામી કે ક્યારે ટળે રાગ, ક્યારે ટળે? યાદ રાખો, ભજન કરવું એ કંઈ રાગ ટળી ગયો ના કહેવાય, તપ કરવું એ રાગ નથી ટળી ગયો. કોઈ ધારનું પારનું કર દે કે ચાંદ્રાયણ કર દે કે એકટાણું કર દે કે કોઈ માસોપવાસ કર દે તો એને રસનો રાગ ટળી ગયો એમ ના કહેવાય. એને એવું માની પણ ના લેવું જોઈએ કે મને રસનો રાગ ટળી ગયો. ક્યારે ટળે એ ઉપાય કહે છે. બાહ્ય ઉપાયોથી એ રાગ નથી ટળતા. ત્યાગ ચોક્કસ ભાગ ભજવે છે રાગ ટાળવામાં, પણ વિચાર જેમાં ભળેલો નથી હોતો ને એવો ત્યાગ પણ ક્યારેય પણ ફાયદારૂપ થતો નથી. એ ત્યાગ તો ઉપરથી ખુવાર કરે, ખુવાર કરે, છોડ્યું એનાથી 10 ગણું ભોગવડાવે, એવો ત્યાગ છે સમજણ વિનાનો. જીવમાં પંચ વિષયરૂપી રાગ રહે છે, ક્યારે ટળે? તો જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દ્રષ્ટિ કરે. પ્રતિલોમ દ્રષ્ટિ એટલે અંતરદૃષ્ટિ, તથા ભગવાનની મૂર્તિને વારંવાર ધારે. ભગવાનની મૂર્તિને વારે વારે ધાર્યા કરે. કેવી રીતે ધારે? તો બહુ આવે સ્વામી બહુ સરસ ઉપાય કહે છે, જે આપણાથી થાય એવો છે. તો જાણીએ જે આગળ ભગવાન ચાલ્યા આવે છે તે ભગવાનની મૂર્તિને ત્વચાએ કરીને સ્પર્શ કરે. મહારાજ સ્વામી કે સંકલ્પ કરો, કલ્પના કરો, વિચાર કરો, ભગવાન આગળ ચાલ્યા આવે છે અને હું ભગવાનનો સ્પર્શ કરું છું. તે કરતે કરતે એ ભગવાનનો આમ સ્પર્શ કરતા 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 એને ભેટીને, એને હાથ ફેરવીને, એના ગાલ ઉપર હાથ ફેરવીને, એના કાને અડીને, એમની ચોટલીને અડીને, ભગવાનને એમ સ્પર્શ કરતા 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 દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરતો જાય. આ શરીર ખોટું છે, આની અંદર તો મળમૂત્રન વિષ્ટા જ ભરેલું છે, આ શરીરમાં શું લેવાનું છે, મારું સ્વરૂપ તો આત્મા છે. અને ભગવાનના સ્પર્શને આમ અનુભવ્યા કરે અને એ ભગવાનની મૂર્તિને જીવમાં ધારે. પછી એમને એમ ધારતે ધારતે જ્યારે દેહના ભાવ ખોટા થઈને કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે. પહેલાં ક્યાં જોઈ? બહાર જોઈ. બહાર જોઈને ભગવાનનો સ્પર્શ કર્યો, સ્પર્શ કર્યો, સ્પર્શ કરતાં 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 દેહ ખોટો થઈને આત્મામાં ભગવાનની મૂર્તિ દેખાય, પછી મૂર્તિ જ રહી એટલે મૂર્તિને બહાર લાવ્યા. હવે શું કરવું?
પછી જાણીએ જે ભગવાન ભારે ભારે શણગાર પહેરીને આગળ સામા ચાલ્યા આવે છે, જાણે ભગવાન બહુ પ્રકારના શણગાર પહેરીને મારી હામાં ચાલ્યા આવે છે, અને પછી એ ભગવાનને નેત્રે કરીને દર્શન કરતે કરતે હવે રૂપ, પેલો સ્પર્શ હતો, સ્પર્શ સંબંધી વિષય હતો, હવે રૂપ સંબંધી વિષય, આંખ દ્વારા નેત્રે કરીને દર્શન કરતે કરતે મૂર્તિને પ્રતિલોમપણે કરીને, સામે જે મૂર્તિ ચાલી આવતી હતી એ મૂર્તિને પ્રતિલોમપણે પોતાના જીવમાં ઉતારતા જાવું અને દેહના ને ઇન્દ્રિયોના ભાવને ખોટા કરતા જાવું, પછી જ્યારે કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે પણ બીજો કોઈ આકાર ન રહે ત્યારે વળી તે ભગવાનની મૂર્તિને બહાર લાવે. બહાર લાવવું એ અનુલોમ, અંદર લઈ જવું એ પ્રતિલોમ. આવું છે, આ તો બધી રમત છે. નટ ચડે જેમ વાંસડે જોવાય આવે આખું ગામ, નટન જુએ કોઈને જો જુએ તો બગડે કામ. નટ જેમ ચાલ્યો જતો હોય, હમણાં જ મેં એક દ્રષ્ટાંત વાંચ્યું, નાયગ્રા ફોલ્સના બે કિનારાઓ વચ્ચે, એના બે આ બાજુથી કેનેડાથી અમેરિકા બાજુ એ જેટલું અંતર છે એની ઉપર ખબર નહીં કોઈ ગ્રીનિસ બુકમાં રેકોર્ડ નોંધાયો હશે કે એને દોરડું બાંધ્યું આ છેડેથી ઓલા છેડે અને એક પૈડાવાળી સાયકલ લઈ અને એ આ છેડેથી ઓલા છેડે જતો રહ્યો. બોલો કેવી સાધના કરી હશે. એને આખું ગામ જોવા આવ્યું હશે, અમેરિકા જોવા આવ્યું હશે, કેનેડા જોવા આવ્યું હશે, એની ટિકિટો હશે, જે કાંઈ થયું હશે જે તે સમયે, પણ એની દ્રષ્ટિ ક્યાં હશે? દોરડા ઉપર. એને જે સાધના કરી છે એની સાધના બહાર દ્રષ્ટિ નહીં હોય. એમ આપણે સત્સંગમાં આવ્યા, આપણે સત્સંગમાં આવ્યા પણ બાપાશ્રી બહુ સરસ વાત કરે કે સત્સંગમાં આવ્યા પણ સત્સંગની અંદર આપણે આવ્યા છે ભગવાનની મૂર્તિને સિદ્ધ કરવા માટે. આપણું મુખ્ય લક્ષ્ય છે ભગવાનમય થવું, આ સત્સંગને મેળવીને એકાંતિક થવું, એનું જ ઇક્વલ ટુ, એને જ સિમિલર, એને બરાબર એકાંતિક થવું એટલે મૂર્તિમય થવું. મૂર્તિમય થવું એટલે ભગવાનને ગમે એવા થવું. કોઈ પણ વાક્ય આપણે જે ગોઠવીએ છીએ, અક્ષરધામના મુક્ત થવું, અક્ષરની પંક્તિમાં ભળવું, અનાદિ મુક્ત થવું, આ બધાનો અર્થ એટલો જ છે ભગવાનની મૂર્તિમાં લુપ્ત થવું. હવે કોઈ લગ્ન કરવા વરરાજો ગયો હોય અને વરરાજો ગયો લગ્ન કરવા અને લગ્નના ફેરા ફરાવવાના હોય અને છેડાછેડી કરવાનું આવે અને ત્યાં કોઈ મદારી વાંદરાનો ખેલ કરતો હોય અને વરરાજો ત્યાંથી કૂદી અને એ પેલા વાંદરાનો ખેલ જોવા જાય, એ વરરાજો કેવો કહેવાય? એમ આપણે બધાએ સત્સંગમાં પુરુષોત્તમને વરવા આવ્યા છીએ. પુરુષોત્તમને વરવા માટે, પુરુષોત્તમને ધારવા માટે, પુરુષોત્તમની અંદર સમાવા માટે આવ્યા છે, પુરુષોત્તમ રૂપ થવા માટે આવ્યા છે, મહારાજમય થવા માટે આવ્યા છે, આ સત્સંગની અંદર માંડવે પહોંચ્યા છે. શ્રીજી મહારાજ હથેવાળો કરવા માટે હાથ લંબાવીને ઊભા છે, પણ જેમ પેલો વરરાજો મદારીના વાંદરાના ખેલ જોવા જાય, એમ આપણે પંચ વિષયરૂપી માયાના વાંદરાઓ છે એ વાંદરાઓને જોવા અને ક્યારેક એની હારે રમવા પહોંચીએ છીએ. પાછા વરી કોક ગુરુજી જેવા મોટા સદગુરુ આપણને યાદ કરાવે, ભાઈ હથેવાળો હરિ સાથે કરવાનો, તો પાછા વળીએ, પાછો થોડી વાર વળી નક્કી કરીએ ને આ પાછા વાંદરા દેખાય એટલે કૂદી નાલે, આ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ વાંદરા છે અને એની યારે રમવાની મજા આવે, આપણને વાંદર કરી દે એવા છે. એટલે એને ટાળવા માટે, એમાંથી પ્રીતિ ટાળવા માટે પોતાનું લક્ષ શુદ્ધિ, જેમ પેલાને લક્ષ છે કે મારે આ કાંઠેથી ઓલા કાંઠે જવાનું, ભલે ને કેનેડા ને અમેરિકા આખું જોતું, પણ મારે ત્યાં પહોંચવાનું છે તો મારો રેકોર્ડ નોંધાશે. એમ આપણો રેકોર્ડ સત્સંગની અંદર તો નોંધાશે શ્રીજી મહારાજના ચોપડે કે આપણે કેટલી ભગવાનની મૂર્તિને સિદ્ધ કરી, આપણે કેટલા મહારાજમય રહ્યા, આટલો જ મહારાજ પૂછશે આપણને, બીજું કાંઈ પૂછવાના નથી. એટલે ભગવાનના ભક્તોએ અભ્યાસ કરવો જોઈએ. આ વાત વાંચું છું કારણ કે પ્રતિલોમ ધ્યાનની વાત છે, પછી હું સહેલો ઉપાય થોડો બતાવીશ. પછી જાણીએ ભગવાન ગાતા ગાતા ચાલ્યા આવે છે, હવે શબ્દનું પત્યું, રૂપ વિષયનું પત્યું, હવે ભગવાન ગાતા ગાતા ચાલ્યા આવે છે. ગિરિધર ગોવાળિયાને સંગ જો, ભગવાન ગાતા ગાતા આવતા હોય પછી શ્રવણ ઇન્દ્રિયની વૃત્તિ દ્વારા મૂર્તિને જીવમાં ઉતારતા જાવ, એ ભગવાન ભગવાન જે ગાય છે ને એનો અવાજ સાંભળતા જાવ,
સાંભળતા 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 મૂર્તિને જીવમાં શ્રવણ ઇન્દ્રિય દ્વારા ઉતારવી અને દેહ ઇન્દ્રિયોના ભાવને ખોટા કરતે કરતે જ્યારે જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે, પાછી મૂર્તિને બહાર લાવવાની અનુલોમ. પછી જાણીએ જે ભારે ભારે અત્તર ચંદન આદિક સુગંધિય યુક્ત થકા ભગવાન ચાલે આવે છે. જો આ ચાલે આવે છે બહાર અનુલોમ, બહુ બધા પ્રકારના અત્તરો ને બધું ભગવાને છાંટ્યું છે ને પછી નાસિકા ઇન્દ્રિય દ્વારા ભગવાનનો સુગંધ લેતા જવું અને દેહ ઇન્દ્રિયોના અંતકરણના ભાવને ખોટા કરતા જવું. હવે તમને થાય કે ભગવાન ચાલે આવે, આ તો વિચાર્યું ભગવાન ચાલે આવતા તો દેખાય, પણ સુગંધ લાવવી ક્યાંથી? મોગરાની સુગંધ આવે છે, અત્તરની સુગંધ આવે છે, આવવી જોઈએ ને, આવવી જોઈએ ને. ભાવ છે, આપણો આત્મા છે એ ભાવ પ્રધાન છે. કેટલીક સહેડો આપણા જીવમાં બેઠેલી હોય છે, કેવી કે ઘણીક વખત આપણે કોઈ અત્તરની કે ગુલાબની કોઈ સુગંધ લીધી હોય તો આપણને સુગંધ સાંભળે સાંભળે. હું બહુ વખત આ દ્રષ્ટાંત આપું છું કે 5 વર્ષ 2 વર્ષ પહેલાં ભજીયા ખાધા હોય કે કઢી પીધી હોય, બરાબર, એ કઢી આજે આપણે જો આમ સ્મૃતિ કરીએ તે કઢીનો સ્વાદ જીભ પર આવવા લાગે. એ કઢીનું સુખ આજે અનુભવાય, એ સુગંધનું સુખ આજે અનુભવાય. બોલો કેમ અનુભવાય છે? કારણ કે એટલા માટે અનુભવાય છે કે જીવમાં એની સેડ બેસાડી દીધી છે. એમ ભગવાનનો સુગંધ જે છે એ સુગંધ લેવ હું મને મળે છે એવો ભાવ કરતા 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 એક દિવસ એવો આવે છે આધ્યાત્મમાં ભાવનાથી સૃષ્ટિનું સર્જન થાય છે. આપણો જે વિશુદ્ધ ભાવ એ સામે એવી સૃષ્ટિ સર્જી દે છે. આપણો વિશુદ્ધ ભાવ એ જ પુરુષોત્તમની અંદર આપણને જોડી દે છે. એવો ભાવ કરતાં કરતાં આપણી અંદર વિશુદ્ધતા આવતી જાય, આપણે કુંદન જેવા થતા જઈએ. પછી આપણને જગતનો ગંધ ગમે જ નહીં, પછી પુરુષોત્તમનો ગંધ ગમે એવું જ થઈ જાય અને તેથી સુગંધ આવે. સિદ્ધાનંદ સ્વામી ચાલ્યા જાય અને સિદ્ધાનંદ સ્વામી ધ્યાન કરવા બેઠા અને અત્તરની ને મોગરાની ને ગુલાબની ને બહુ સુગંધો આવે. તે સ્વામી લક્ષ્મીવાડીએ, એટલે સ્વામીને થયું કે દરબારગઢમાં મહારાજની પૂજા થતી હશે એટલે મહારાજની ને આ પૂજા થાય છે એટલે મનેય સુગંધ આવે છે. દરબારગઢમાં ગયા તો મહારાજને તો કોઈ ગુલાબનો આરેય પહેરાવેલો નહીં, મોગરાનું ફૂલેય નહીં, નહીં અત્તર છાંટેલું, મારા તો સાદા વસ્ત્રો બાંધીને બેઠેલા પહેરીને બેઠેલા ત્યાં. સિદ્ધાનંદ સ્વામી કે મહારાજે તો કંઈ ગુલાબના હાર પહેર્યા નથી, શંકા થઈ એટલે ગયા ગોપાળાનંદ સ્વામી પાસે. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી મને ધ્યાનની હું આજે ખબર નહીં નીકળ્યો, દરબારગઢમાં એ સુગંધ આવે. કારણ કે સ્વામીએ સવારમાં મહારાજને બહુ સરસ માનસી પૂજામાં બધા શણગાર ધરાવેલા ફૂલના, એટલે સ્વામી તો જ્યાં ચાલ્યા જાય મૂર્તિને ધારીને જ ચાલ્યા જાય, સુગંધ આવ્યા કરે. ગોપાળાનંદ સ્વામી કે સ્વામી આનું શું કારણ? સ્વામી કે તમે મહારાજને આજે બધું બહુ પહેરાવ્યું હશે, તમે નહીં પહેરાવ્યું તો કોઈ ભક્તોએ પહેરાવ્યું હશે, અક્ષરધામના મુક્તોએ પહેરાવ્યું હશે એટલે તમને સુગંધ આવતી હશે. તોય સિદ્ધાનંદ સ્વામીને શંકા થઈ કે આ સાચું હશે કેમ? 2-3 દિવસ પછી મહારાજને પૂછ્યું, રોજ ગંધ આવ્યા જ કરે સ્વામીને, સુગંધ જ આવે. રાધા બાગે જાય તો ન્યાય સુગંધ આવે, સહસ્ત્રધરે જાય ન્યાય સુગંધ આવે. મહારાજને 2 દિવસ પછી પૂછ્યું, મહારાજ આ સુગંધ શાની છે? ત્યારે મહારાજ કે, સિદ્ધાનંદ, અક્ષરધામની અંદર અનંત કોટી મુક્તો અમારી પૂજા કરે અને ત્યાં નાના પ્રકારના ઉપચારોથી અમારી પૂજા કરે છે, અમને ત્યાં અત્તર ધરાવે છે, ફૂલના હાર ધરાવે છે, તું અમારી મૂર્તિનું ધ્યાન કરે છે, તે અક્ષરધામના મુક્તોના ધરાવેલા જે ફૂલ હાર અત્તર આદિક જે છે એની સુગંધ તને આવે છે. આ પૃથ્વી પર જે ભક્ત અમારામાં આસક્ત થઈને એવું ધ્યાન કરે છે એને એવી જ પ્રાપ્તિ થાય છે. એક કાળા ઉછિન્ન, શ્રીજી મહારાજનો શબ્દ છે, એક કાળા ઉછિન્ન. એક કાળા ઉછિન્ન એટલે એક સાથે આ જગતના તમામ વિષયોમાં એકનું સુખ એકમાં જ છે. જ્યારે ભગવાનને ત્યાં ભગવાનના નેત્રને જે જોવે છે તો નેત્રમાંથી શબ્દ સ્પર્શ રૂપ રસન ગંધ પાંચે વિષય ભેગા આવે છે કહેતા એને કોઈ વિષય ભોગવવાની ઈચ્છા જ થતી નથી, તૃપ્ત થઈ જાય એવો થઈ જાય. પણ એ ક્યારે થાય? આવું આપણે કરીશું ત્યારે. સત્તા માત્ર જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ રહે, સુગંધ લેતા 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 પછી ઇન્દ્રિયો અંતકરણના ભાવ ખોટા થઈ જાય, મૂર્તિ એકલી રહે એટલે મૂર્તિને પાછી બાળ લાવવાની.
બહાર લાવવાની, બીજો કોઈ પંચવિશેષ સંબંધી ઘાટ ન થાય ત્યારે જે કેવળ જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવું, પછી એમ માનવું મારો જીવાત્મા છે તે જ અક્ષર બ્રહ્મ છે. આવું જ્યારે થઈ જાય તમામ ઇન્દ્રિયો દ્વારા, હવે આપણને વિચાર આવે કે સ્વામીએ ફક્ત આંખ દ્વારા કેમ ના કીધું? કોઈ પણ એક જગ્યાએથી મૂર્તિ ઉતારી અને પછી અંદર આંખ દ્વારા, આપણે તો ક્યાંથી ઉતારીએ છીએ મોટે ભાગે? આંખથી જ ઉતારીએ. હવે કાનથી મૂર્તિ ઉતારવી કેમ? નાકથી મૂર્તિ ઉતારવી કેમ? આ તો મોટા સાધુના શબ્દો છે, મોટાના અભિપ્રાય આપણે પામર ન સમજી શકીએ, પણ કેવી રીતે ઉતરતું હોય છે આ પરલોકની ભાષા છે, આલોકની ભાષા નથી. આપણે આલોકના છીએ, આપણે આલોકનું જોયું હોય ને સાંભળ્યું હોય, પણ મેં જેમ કીધું ને કે કેવી રીતે ઉતરતું હોય છે, તો જેવી રીતે સુગંધ ઉતરી જાય છે આપણા જીવમાં, જેવી રીતે રસ આપણા જીવમાં ઉતરી જાય છે, એ રસ ઉતર્યો એટલે મૂર્તિ ઉતરી ગઈ. આપણે મોહનથાળ જમ્યા, એનો રસ ગયો, એની સાથે મોહનથાળનો આખો કલર રંગ બધું જ આપણી અંદર ઉતરી ગયો, મૂર્તિમાન એવો ને એવો દેખાય આપણને. ગંધ એકલો નથી ઉતરતો, એ ગંધની બોટલ જે હતી, ગંધનું જે ફૂલ હતું, એવું ને એવું જ આપણી અંદર ઉતરી જાય છે, એવું ને એવું જ દેખાય છે. એમ ભગવાનનું પણ એમનું એમ જ છે, જેમ એ છે ને એમ આ છે. એટલે વાલા ભક્તો, પ્રયત્ન કરીએ આપણે આ માર્ગનો, પ્રયત્ન કરીએ આપણે આ માર્ગે. હાવ બાળક ક્યાં આપણે, હાવ બાળક ક્યાં સ્વભાવના છીએ આપણે, તો બાળ બુદ્ધિ આ સત્સંગની અંદર રહ્યા છે એટલે આપણને ખબર નથી. આ તો મરણિયાના માર્ગ છે, મરજીવાના માર્ગની આ વાતો છે. આપણે તો કિનારે ઊભા ઊભા બેઠા બેઠા મોતીના ફળ જોઈએ છે, એવા આપણે બધા બાળ બુદ્ધિ છીએ. ભગવાનને મોટાની કૃપાથી આપણું પાર પડે, પણ આપણને ખબર તો હોવી જોઈએ કે આ સત્સંગમાં કેટલી ઊંચી વાતો છે, આ સત્સંગની અંદર કેટલી ઊંચી સ્થિતિ કરવા માટેની વાતો છે. જગતના કોઈ શાસ્ત્રોની અંદર આવી વાતો નહીં થઈ હોય. આ તો ગોપાળન સ્વામી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો, જે શ્રીજી મહારાજની ભેગા પૃથ્વી પર આવ્યા, જેને સમાન કોઈ મુક્તો અનંતકોટી ધામોમાં નથી. અક્ષરધામના મુક્તને સમાન અનંતકોટી ધામોની અંદર કોઈ મુક્ત નથી. એટલે તો ગુણાદિત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું કે આજના ભક્તોને પૂર્વેના ભક્તોની ઉપમા દેવાય જ નહીં, અપાય જ નહીં. એ તો સમજાવવા કેવું પડે કે આવું છે, નહીં તો કહેવાય. મહારાજે કીધું કે આ બધા ગોપીઓ ઉદ્ધવને એવા છે એવું સમજવું. વચનામૃતમાં ઘણી જગ્યાએ મહારાજે કીધું, સંતને પ્રથમ મધ્યને એકીસોમાં કીધું, સંતને પૂર્વે હનુમાનજી આદિક જેવા થયા એવા આ સાધુને જાણવા, પૂર્વે જડ ભરત થયા એના જેવા આને જાણવા, હરિભક્તોને આના જેવા જાણવા. પણ સ્વામી કે એની ઉપમા દેવાય નહીં. શ્રીજી મહારાજે દીધીને શા માટે દીધી? આપણે જેમ અમને આ દઈએ છીએ કે ભાઈ આની સુગંધ આમ ગઈ, એમ મહારાજે આપણા જેવા બાળકોને સમજાવવા કીધું છે. નહીં તો આપણા સત્સંગની અંદર બહુ મોટી સ્થિતિવાળા ભગવાનના સંતો ભક્તો થયા, આજે પણ છે. માટે વાલા ભક્તો, ભગવાનની મૂર્તિના પ્યાસી થવું, પછી એમ માનવું મારો જીવાત્મા છે તે જ અક્ષર બ્રહ્મ છે. જો એમ માનવું, શું કહે છે, એમ માનવું ભાવ છે. જોયું, એમ માનવું. કેમ, જે અક્ષરમાં પણ પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેના તેજ મારા જીવાત્માને વિશે રહ્યા છે. હું શા માટે અક્ષર બ્રહ્મ છું? કારણ કે જે અક્ષરમાં રહ્યા છે એ જ મારા જીવાત્મામાં રહ્યા છે. એમને એમ પંચ ઇન્દ્રિયો તથા ચાર અંતકરણ સંબંધી જે ભાવ તેને ખોટા કરતા જાઉં, એમ વારંવાર લોમ પ્રતિલોમ પણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તે ટળે, પણ તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ જે જીવમાં રાગ છે ન ટળે. કોટી ઉપાય કરે બીજા તોય ના ટળે. ને સમાધિનિષ્ઠ હોય, જ્ઞાની હોય, વિચારવાન હોય તો પણ જીવમાંથી રાગ ન ટળે. સમાધિવાળો હોય તોય ના ટળે, જ્ઞાની હોય તોય ના ટળે, અને વિચારવાળો ગમે એટલો હોય ને, આમ કરવું ને આમ કરવું ને બધું આવડતું હોય બીજાને કહેતા, તોય ના થાય. આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, ગમે એવો હોય ને તોય ના થાય. ભૂખ દુઃખ, ભૂખ તરસ, સુખ દુઃખ, માન અપમાનનું સહન કરી લેતો હોય એવો જ્ઞાની હોય તોય આમ ના થાય. જ્ઞાની થવાથી પણ નથી થતું, વિચારવાન થવાથી પણ નથી થતું, સમાધિનિષ્ઠ હોય તો પણ ન થાય. જીવમાંથી તો જ્યારે પૂર્વે કહ્યું તેવી રીતે વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને જોઈ રહે તો જીવમાં પંચ વિષયની વાસના છે તે ટળે,
અને આ ધ્યાનનો ઉપાય કીધો એમ કરે તો જીવમાંથી રાગ ટળે માટે લિંગ દેહ ટાળ્યાનો એ જ ઉપાય છે. આ ગોપાળન સ્વામીની વાત છે, પ્રકરણ બીજાની 34મી. વાત તો બહુ અઘરી લાગી હશે, કાં તો જબરી અઘરી વાત કરી. ધ્યાની થઈએ, જ્ઞાની થઈએ તોય ના ટળે, સમાધિવાળા થઈએ તોય ના ટળે, વિચારવાન થઈએ તોય ના ટળે, પણ આવો બસ અભ્યાસ કર્યા કરીએ. વાલા ભક્તો, અઘરું કાંઈ નથી, આ બધું છે ને અભ્યાસથી થાય છે. આ જગતમાં જીવને ઘણો અભ્યાસ હોય. તમને હું કહું એક દ્રષ્ટાંત દઈને, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી ઉપદેશામૃતમાં લખ્યું, એક સુથાર હતો, એક ફિરંગીને ત્યાં, અંગ્રેજને ત્યાં એ લાકડા ગળવા ગયો ફર્નિચર કરવા. તે અંગ્રેજની ઘરવાળી હતી. હવે અંગ્રેજની ઘરવાળી તો ગોરી જ હોય, આ ગોરો એટલે ગોરી જ હોય ને. હવે ગોરી, હવે આ સુથારે તો કાંઈ કોઈ દી જોયેલું જ નહીં રૂપ આટલું ગોરું. એટલે ગોરી એ સ્ત્રી બાજુ વારે વારે જોયા કરે, ઘડતો જાય, પણ એની વૃત્તિ ત્યાં છે. એ આમનો ફરીને ઘડે તોય પણ એને ઓલી સામે જે અંગ્રેજ ફિરંગીની સ્ત્રી બેઠી છે એ જ દેખાયા કરે. ગુણાદિતાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં દ્રષ્ટાંત લખ્યું. એટલે પેલા અંગ્રેજને પેલી એની ઘરવાળીએ ફરિયાદ કરી કે આ સુથાર મારી હામું જોયા કરે છે. એટલે ઓલા અંગ્રેજે એને કીધું કે મેડમ કે સામને મત દેખના. મેડમ શબ્દ ગુણાદિતાનંદ સ્વામી બોલ્યા છે, પ્રસાદીનો શબ્દ છે મેડમ. મેડમ કે સામને મત દેખના, પણ તોય આનાથી રહેવાય? વૃત્તિ ત્યાં લાગી છે. ઘડે છે શું? લાકડું. બનાવે છે ફર્નિચર, પણ વૃત્તિ ત્યાં છે. જોયું? તો ભગવાનના ભક્તને ભગવાનનું મહાત્મ્ય હોય તો ગમે એટલું કરે, ગમે એવી ક્રિયા કરે, એને જે કાંઈ કરવાનું થયું પણ વૃત્તિ ત્યાં જ રહે. આપણી ભગવાન તરફની વૃત્તિ લોપાઈ જાય છે એનો અર્થ એ છે ભગવાન જેવા છે એવા હજુ આપણે જાણ્યા નથી. ઓલાએ એક સુથારે આ રૂપ બહુ સારું છે આટલું જ જાણી લીધું, તો પેલો અંગ્રેજ કહે છે કે મેડમ કે સામને મત દેખના. અરે અંગ્રેજે ત્રીજી વખત તો એને ધમકી આપી કે જો મેડમ કે સામને અબ દેખેગા તો હવે તારી ખેર છે કે તારી આંખો ફોડી નાખીશ, આવું કીધું. તોય પણ આને આમ ઘડતો હતો ને, તો એમ પાછો ફરીને આમ એક વખત જોયું. ઓલાએ ગરમ ગરમ હળિયા અગ્નિમાં રાખ્યા અને અગ્નિના હળિયા એની આંખમાં ભૂકી દીધા અંગ્રેજે. આંખ ગુમાઈ, પણ વૃત્તિ દ્વારા હું એવું માનું છું કે એની આંખો જતી રહી ને તો એની વૃત્તિમાંથી એ મેડમ નહીં ગઈ હોય. એને તો દેખાતી જ હશે અંદર એવી ને એવી, કારણ કે એને બરાબર ઉતારી લીધેલું. એટલે જ એને આ ઘડતા ઘડતા પણ મૃત્યુ સામે છે છતાંય પણ સ્ત્રીનું રૂપ નથી છૂટતું. એક કામીને, એક રૂપના આસક્ત વ્યક્તિને મૃત્યુ સામે દેખાય અને સ્ત્રીનું રૂપ ન જતું હોય તો જેને પુરુષોત્તમનો મહિમા સમજાય એને હાવ ગંધાતા ને હાવ નકારા. જે પંચ વિષયોને ભોગવવાથી આપણે એની વિષ્ઠા થાય છે ને, ઉપરથી વિષ્ઠા સાફ કરવી પડે છે, એવા પંચ વિષયમાં આપણને આસક્તિ થાય છે, એનું સીધું જ કેલ્ક્યુલેશન છે કે આપણને પુરુષોત્તમને વિશે એટલી આસક્તિ નથી થઈ. પુરુષોત્તમને વિશે એટલી આસક્તિ નથી થઈ એનું સીધું જ કેલ્ક્યુલેશન છે, પુરુષોત્તમનો મહિમા આપણે જેવો છે એવો નથી સમજે. અને એ સમજવા માટે વાલા ભક્તો, આ જે ધ્યાનની વાત છે, આ લોકની સંપત્તિ પાપ રૂપ જાની પેખે નહીં. સાર સિદ્ધિમાં નિષ્કુળન સ્વામી લખ્યું, આ લોકની સંપત્તિ પાપ રૂપ જાનીને પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. સર્વે લોકની સંપત્તિ, બધાય લોકની સંપત્તિ પાપ રૂપ જાનીને પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. આના માટેનો ઉપાય તમને એમ થાય કે આટલી બધી ધ્યાનની વાતો થાય પણ કરવું કેમ? ધંધા કરવાના, છોકરા મોટા કરવાના, કેટલા હારે માથાકૂટ કરવાની, સવારથી હાં સુધી જોબો ઉપર હોઈએ, થાક્યા પાક્યા આવીએ, કેવી રીતે આ પ્રતિલોમને અનુલોમ તમે કોક ભાઈ ભગવાનનો સ્પર્શ થાય છે ને અંદર ઉતરે છે, કેદી કરવું? રિટાયર થઈએ તો ઇન્સ્યોરન્સ માટે જોબો કરવાની, કેદી કરવું આ તમારું અનુલોમ પ્રતિલોમ કેદી કરવું અમારે? પ્રશ્ન તો થાય વાલા ભક્તો, તમને થાય ને અમને થાય કે અમારે આટલા બધા સત્સંગની અંદર મંદિરો કરવા, ઉત્સવો કરવા, આ કરવું, હવે અનુલોમ પ્રતિલોમ કેદી કરવું?
સત્ય છે, આપણે કરવું જોશે, આજ કરીએ, કાલ કરીએ, એક જન્મે કરીએ, પાંચ જન્મે કરીએ, પણ કરવું પડશે. વાંધો નહીં, તમને થશે તો ઉપાધિનો પાર નહીં, તો વાંધો નહીં. હવે આપણે કંઈક કરવા માટેનું આગળ વિચારીએ કે શું કરવું. આપણે આ કરવું એટલા માટે જરૂરી છે કે તમે કથા સાંભળી હશે ઉપલેટાના વેરાભાઈની. ગુરુજીએ બહુ વિસ્તારથી કથા કરી છે એટલે હું ટૂંકમાં જ કરીશ. ઉપલેટાના વેરાભાઈને ઘરમાં 22 વ્યક્તિ મરી ગયા. ઘરની સંપત્તિ વેચી અને શ્રીજી મહારાજ પાસે જઈને કે મહારાજ હું તમારો, મહારાજને અર્પણ થઈ ગયા. સંપત્તિ સહિત એની સમજણ કેટલી હશે? ઘરમાં 22 વ્યક્તિ એક વર્ષમાં સત્સંગી થયા પછી વારા ફરતી મરી જાય. એકની સેવા કરે, દવા કરે, એકને બાળીને આવે ત્યાં બીજાનો ખાટલો પડે, બીજાને બાળીને આવે ત્યાં ત્રીજાનો ખાટલો પડે. ઘરમાં 22 વ્યક્તિ પોતાની નજરની સામે નવી બાંધેલી કંઠી, એના પછી 22 વ્યક્તિ એક વર્ષમાં મરે શ્રીજી મહારાજના આશ્રિત થયા પછી, અને તોય પણ જેને શ્રીજી મહારાજમાં ભગવાન હશે કે નહીં હોય, હશે કે નહીં હોય એવો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ નહીં, એ કેટલો બળિયો આત્મા હશે, એના એના એને એનું જે બળ, એની શું વાત કરવી. કહો, મને તો એક બે યુવાનો હમણાં હતા યોગી સ્વામી ધામમાં ગયા ને, એક યુવાને મને કીધું, મને તો સ્વામી એ વખતે નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થઈ ગયા હતા શ્રીજી મહારાજને, રડવા લાગ્યા હતા મારી પાસે. મહારાજમાંય થવા લાગ્યા અને ગુરુજીમાંય થવા લાગ્યા. કે મેં કીધું, ભલા શ્રીજી મહારાજ અને ભગવાનના મોટા પુરુષ, એમાં પહેલેથી જ નિશ્ચય એવો કરવો કે કોઈ દી ડગે જ નહીં. આ લોકની અંદર જીવવું મરવું એ મહત્વનું નથી, દુઃખ એ વસ્તુ અલગ છે અને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ એ વસ્તુ અલગ છે. ભગવાનના ભક્તને કોઈ પ્રોબ્લેમ થાય તો એ દુઃખ થાય એ વાત અલગ છે, અને ભગવાનને ભગવાનના મોટા પુરુષમાં શંકા કુશંકા થઈ જાય, એની જે આપણી માન્યતા હોય માન્યતામાં ફેર પડવા લાગે, એ વાત આખી જુદી છે, એ નોખી છે. પેલું થવું જોઈએ, દુઃખ તો થાય જ, પણ નિશ્ચયમાં અનિશ્ચયના ગાંઠ થઈને દુઃખ ના થાય. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા, એને જે કરવું હોય એ કરે, એનું રમકડું છે, એનું પુષ્પ છે, એનો બગીચો છે. એની ઈચ્છા હોય તો આખું આખું બ્રહ્માંડ સત્સંગી થાય, અને એની ઈચ્છા ના હોય તો આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાય, એની ઈચ્છા પર છે. નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ, વેરાભાઈને કેટલો પાકો નિશ્ચય કહેવાય? 22 વ્યક્તિ ઘરમાં મરી જાય અને પોતાની નજરની સામે જોવે, પાછા કાંઈ એ જમાનો એવો નહોતો કે સ્વામિનારાયણના થાવ કોઈ મેના ના મારે. આ જો વેરા હું લીધું તે, આ સ્વામિનારાયણના સાધુ તને ભરવીને કંઠી નાખીને જતા રહ્યા, અને આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, સ્વામિનારાયણ લેવા, સ્વામિનારાયણ રક્ષા કરે, બધા કે સ્વામિનારાયણ વાળો દુઃખી ના થાય આ લોકમાં પરલોકમાં, તારી દશા તો જો એક વર્ષમાં. એના કરતાં પહેલાં આપણે સ્વામિનારાયણ નહોતો ભજતો, તેથી કાંઈ પ્રોબ્લેમ હતો? આ સ્વામિનારાયણ ભજવાના ચાલુ કરે, 22 જણ જતા રહ્યા. હજુ કહું છું, કંઠી કાઢ નાખ, નહીં તો તારો વારો છે. વેરાભાઈ કે, હું જ્યારે ગઢપુર ગયો ને ત્યારે મેં મહારાજને કીધું હતું કે મહારાજ મને બંધનમાંથી છોડાવજો, એટલે મહારાજે મારી પર બહુ મોટી કૃપા કરી, મને બંધનમાંથી છોડાવ્યો. મેં મહારાજને કીધેલું, મને ભવબંધનમાંથી કાઢજો. આ તો મહારાજે દયા કરી, મારું બંધન તોડાવી નાખ્યું. કે આ 22 જો જીવતા હોત તો મારે વિચારપૂર્વક કેટલું જ્ઞાન પ્રગટ કરીને ખોટા કરવા પડત, એની જગ્યાએ 22ની રાખ થઈ ગઈ, ખોટા થઈ ગયા. ભગવાનની કેવડી મોટી દયા. હવે આની સમજણ કેવી, આ નિશ્ચય કેવો? અને ઘણા તો એવા હોય કે હજુ કંઠી બાંધી હોય ને પેટમાં દુખે, તે ફરિયાદ કરે, સ્વામી ભગત થયો ને તે દીનું પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું છે. લો સ્વામી ભગત થયો ને તે દિવસની ટિકિટો બહુ જ મળે છે. મળે ભાઈ, તું સ્પીડમાં જાય ટિકિટ મળે, બીજું શું મળે? જાજુ ખાય તો પેટ જ દુખે, બીજું શું થાય? કહેવાનો અર્થ, આપણે ભગવાનના ભગત થયા નાની નાની બાબતમાં આપણને શ્રીજી મહારાજમાં શંકા કુશંકા થાય. આ પૂર્વેના ભક્તોને 22 વ્યક્તિ ઘરમાં એની નજર સામે જતા રહે, અને એની ધન સંપત્તિ તમામ એ લોકોની દવા પાછળ ખર્ચાઈ જાય ને દુર્બળ સ્થિતિ થઈ જાય, તોય પણ એને શ્રીજી મહારાજમાં કોઈ પ્રકારનો ઘાટ નહીં. આ ભગતને કયા નંબરે મૂકવો બોલો? આવા ભગત શ્રીજી મહારાજ પાસે ગયા, મહારાજને કે મને તમારા શરણમાં રાખો. મહારાજે એને કીધું, તમને શરણમાં રાખીએ, બહુ રાજી થયા. મહારાજ ભેટ્યા, સાધુ કર્યા, પરમાનંદ સ્વામી નામ પાડ્યું. પછી તો મહારાજ સાથે ફરે, સાધુ થયેલા, પંચવર્તમાનમાં પૂરા,
ભગવાનનું ધ્યાન કરે, ભજન કરે, માનસી પૂજા આદિ તો સાધુ થયા કરતા જ હોય. મહારાજે માથે હાથ મૂકેલા સાધુ થવા આવ્યા ત્યારે હૃદયમાં ખૂબ શાંતિ થઈ ગયેલી, બહુ શાંતિથી ભજન કરે. પણ એક વખત મહેમદાવાદની અંદર બધા વૈરાગ્યો ભેગા થયા અને વૈરાગ્યો આપણા સાધુને મારતા બહુ, એટલે વૈરાગ્યો બધું હુલ્લડ કર્યું ને બધા મારવા માટે આવ્યા ને જે તે આમ બોલવા લાગ્યા ગાળો ના તે. પેલા દરબારો લડવા ગયા બધાએ અને બાર બરાબર આમ મારો કાપો ને આ તે બૂમો પડે એમ આ વેરાભાઈ તો લોહી ઉકળતું જતું, ક્ષત્રિયની પ્રકૃતિ. હવે આ તો સાધુ થઈ ગયા હતા, કરતા હતા માળા કરવા બેઠેલા હતા, ન્યા પેલો જે બાર કોલાહલ થયો એનો પારો અહીં ચડ્યો અને જે હરિભગતને ત્યાં ઉતારો હતો એની કાટી ગયેલી તરવાર દિવાલ ઉપર હતી એ લઈને ભગવા કપડાં હોતા કૂદી પડ્યા ઓલાની ભેગા, આવી જાઓ કે મારો કાપો, માથું ઉતાર દઉં, હાથ ઉતાર દઉં. અને એ કેટલાયને ત્યાં પાડી દીધા સામેવાળા વૈરાગ્યોને, અને એ વૈરાગી એક એક કંઈક માર્યું ને તો એનો કાન કપાઈ ગયો. પરમાનંદ સ્વામીનો કાન કપાઈ ગયો તોય ખબર ના રહી, વેગ આવે તો રે મારી નાખું ને કાપી નાખું, કેટલાયને પાડી દીધા. પછી બધું શાંત થયું ને ત્યાર પછી પેલા પાર્ષદોને મહારાજ ખબર લેવા ગયા હતા, ગયા હતા આ પરમાનંદ સ્વામી ન્યા ભગવા કપડાવાળા. હવે આને તો પછી ભાન થઈ ગયું કે આ તો ખોટું થઈ ગયું, તલવાર મૂકી દીધી. મહારાજને જોયા પછી મહારાજ કે સ્વામી આ તમારા કાન ક્યાં ગયો? મહારાજ કપાઈ ગયો. કેમ કપાઈ ગયો? શું થયું? તમને તો અંદર બેહાડ્યા હતા, બહાર કેમ ના નીકળ્યા તમે? આ તો પાર્ષદોને લડવાનું હતું, તમારે ક્યાં લડવાનું હતું? હા, કેટલીક વખત એવું થાય, વેગીલો સ્વભાવ હોય ને જો ધ્યાન ના રાખે ને તો જે કામ જેને કરવાનું, અરે હું છું ને, એટલે પણ તાર નથી કરવાનું, રહેવા દે ને ભાઈ, જેને જેનો વિષય છે ને કરવા દે. તો કે ના ના હું છું ને, હું કરી દઈશ. દોડીને જતો રહે તો ફસાય, હેરાન થાય, દુઃખી થાય, એવું છે. એમ આનો કાન કપાઈ ગયો ત્યાં સુધી એને ખબર નથી. મહારાજે કીધું કે તમે પાર્ષદોને મોકલ્યા હતા, તમે કેમ ગયા? મહારાજ મારાથી ના રહેવાયું, મારી પ્રકૃતિ મહારાજ ગરમ ને ઉકળી ગયો. મહારાજ કે તમે સાધુમ ના ચાલો, અમારા સાધુ કંઈ થોડા આવા હોય, ધોળા પહેરો, ઓહો હાથીએ બેઠેલો હોય અને પછી ગધેડે બેહવાનું આવે એને કેવું લાગે? ઓહો રડવા લાગ્યા મહારાજને કે પ્રભુ માફ કરો પણ મને સાધુમાં રાખો. મહારાજ કે તમે ચાલો જ નહીં અમારે ભેગા, અમારે તો આવું રાત દિવસ થવાનું, નિર્માની વર્તમાન તમારું, કાલ તમને કોઈ હામાં આવે તમે તો મારી નાખો કોકને. તમારું નિર્માની વર્તમાન જાય, સાધુનો દયાનો ધર્મ જાય, ધોળા લુગડા પહેરો. ધોળા લુગડા પહેર્યા, બહુ રડવા લાગ્યા. પોકે પોકે મહારાજ કે જો વેરાભાઈ, અમે તમને સાધુ કર્યા, તમે બહુ સારા છો, નિશ્ચયવાળા છો, નિષ્ઠાવાળા છો. તો કે મહારાજ મને કાંઈ ઉપાય બતાવો, આ તો હું ચોખ્ખો ક્યારે થઉં? મહારાજ કે અમારી મૂર્તિના ધ્યાન વિના ક્યારેય ચોખ્ખું નથી થવાતું. તમારા કારણ શરીરમાં રાગ પડેલો છે, ક્ષત્રિયની પ્રકૃતિ એ તમારા કારણ શરીરમાં છે. કારણ શરીરના ભાવને ટાળવા તમારે અમારું ધ્યાન કરવું પડશે, અંતર સન્મુખ મૂર્તિ ધારો અમારી. મહારાજે આવું કીધું અને પછી એ વેરાભાઈ ધ્યાન કરવા માટે બેઠા, અંતર સન્મુખ વૃત્તિ રાખીને વર્ષો સુધી એવું ધ્યાન કર્યું, વર્ષો સુધી પ્રતિલોમપણે, અંતર સન્મુખ એટલે પ્રતિલોમપણે ધ્યાન કર્યું. ત્યારે એક વખત મૂર્તિમાન વેરાભાઈમાંથી આમ બાર શત્રુઓ નીકળ્યા, કાળા કપડાવાળા એક પછી એક નીકળતા જાય, પ્રાતઃકાળનું ધ્યાન કરે ત્યારે. વેરાભાઈ કે કોણ? એક કે હું કામ. ત્યાં થોડી વારથી બીજો આવ્યો, કોણ? ક્રોધ. ત્રીજો આવ્યો, કોણ? લોભ. ઓહો તમે અત્યાર સુધી મારા બેઠા હતા? હા બેઠા હતા, પણ હવે તમે બ્રાહ્મી સ્થિતિને પામ્યા છો. શ્રીજી મહારાજની મૂર્તિ તમારા હૃદયમાં એવી ગરી ગઈ છે, અમારે રહેવાની જગ્યા નથી, એટલે અમારે જવું છે. આ વાતને આપણે ન ભૂલવી જોઈએ. નિશ્ચય એ વસ્તુ જુદી છે. શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત, એમાં મહારાજ કે કામ ક્રોધ લોભાદિકનો ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશ્ચય તો જાય જ નહીં. નિશ્ચય એ વાત આખી જુદી છે, ઘાટ એ વાત આખી જુદી છે, અને સંપૂર્ણ નિશ્ચય જે તેજને વિશે મૂર્તિ છે એ જ મૂર્તિ આ છે. સંપૂર્ણ નિશ્ચય કહેવાય ને, એવો નિશ્ચય થાય ત્યારે મધ્યનું 13મું કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. નિશ્ચયના પણ સ્ટેપ છે, નિશ્ચયના પણ સ્ટેપ છે, ભગવાનની મૂર્તિ ધાર્યાના પણ સ્ટેપ છે. માટે વેરાભાઈનું દ્રષ્ટાંત હું તો ઘણી વખત વિચારું કે આ વેરાભાઈને આવે આટલી નિષ્ઠાન આટલી સમજણવાળા, પણ શ્રીજી મહારાજે એની પાસે પાત્ર કરાવ્યું, નાટક કરાવ્યું, પણ કેવું કરાવ્યું?
ગજબનું કરાવ્યું ને, આપણા ઉપદેશ માટે કરાવ્યું ને. માટે વાલા ભક્તો, હું વારે વારે કહું છું કે તમે જ્યારે ફ્રેશ હો, થાક્યા ના હો, થાક્યા ના હો, તમારું શરીર ફ્રેશ હોય, સવારમાં તમે ફ્રેશ રહી શકતા હો, સાંજે ફ્રેશ રહી શકતા હો, જ્યારે ફ્રેશ રહી શકો ત્યારે તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટે બેસો. 5-10 મિનિટ, 5 મિનિટનો ઉપાય કરો. 5 માનસી પૂજા તો નિત્ય કરો. એક દિવસ પણ એવો ન ચૂકશો કે 5 માનસી પૂજા ન થાય. 5 ન થઈ શકે એવી સિચ્યુએશન થાય તો ઓછામાં ઓછી 3 કરો. 3 માનસી પૂજા તો કરો જ, અને 5 મિનિટ 7 મિનિટ ક્યારેક ભગવાનનું ધ્યાન કરો. આની અંદર તો વાત એ જ આવે છે, છેલ્લે આની ઉપર મારા ત્યાં લઈ ગયા કે ભગવાનની એ મૂર્તિ અને આ મનુષ્ય આકાર મૂર્તિ બે એક છે, જે આપણે આગળ જોઈ ગયા છે. પણ આ ધ્યાન વિષયક વાત છે, એને સહેલી કેવી રીતે, આમાં ડાયરેક્ટ તો આજે તમે આમ બેસી જઈએ આપણે અને તેજને વિશે મૂર્તિ દેખાય તો ના દેખાય. આપણી અંતરદૃષ્ટિ અને અને જે એવી સ્થિતિને થોડા થોડા આગળ ગયા હોય એની અંતરદૃષ્ટિ અને બાહ્ય દૃષ્ટિમાં ફેર હોય. આપણે આંખ બંધ કરીએ તો અંધારું લાગે, ખોલીએ તો અજવાળું થાય. પણ જે અમુક સ્થિતિએ પહોંચે ને એને આંખ ખોલે ને એટલે બ્રહ્માંડની રચનાઓ દેખાય, એને બ્રહ્માંડાપતિઓની સીટો દેખાય. અને એને આંખ બંધ કરે ને એટલે ભગવાનની મૂર્તિ સિવાય બીજું ના દેખાય. એની આંખ ખોલવાની પદ્ધતિને જોવાની પદ્ધતિ, આંખ બંધ કરવાની પદ્ધતિ આખી જુદી હોય, આપણી આખી જુદી હોય. ભલે આજે એક ભગત આપણા છે, મને આ વચ્ચે ધ્યાનની વાત શરૂ થઈને મને કહે કે સ્વામી આંખ બંધ કરીએ ને તેજ જ ક્યાં દેખાય, અંધારું જ દેખાય, નર્યું અંધારું દેખાય. હવે તમે તેજને વિશે મૂર્તિ કહો પણ તેજી દેખાવું જોઈએ ને. મેં કીધું એવું જ થશે, શરૂઆત છે. એટલે તો શ્રીજી મહારાજે વચનાવતમાં એમ કીધું કે ધ્યાન કરતાં કરતાં મૂર્તિ ન દેખાય, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 25 વર્ષ થાય, ધ્યાન કરતાં 100 વર્ષ સુધી મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવાની મૂર્તિને ધારવી પડતી મૂકવી નહીં, તો એવા આગ્રહવાળા ઉપર ભગવાનની કૃપા થાય છે. ભગવાનને ખબર જ છે આપણી સ્થિતિ. એટલે તો શ્રીજી મહારાજ બોલ્યા કે ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તોય ધ્યાન કરવું, તો કોનું કરવું? ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય, શ્રીજી મહારાજના શબ્દ તો જો આપણને જોયેલા છે. ભગવાને 200 વર્ષ પહેલાં આપણને જોયા છે, 500 વર્ષ પહેલાં જોયા છે, યુગો યુગાંતર પહેલાં જોયા છે. કોઈ દી આવો શબ્દ બોલાય કે ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું, એટલે એનો અર્થ શું? ધ્યાન કરતાં મૂર્તિ દેખાતી નથી, ધ્યાન ક્યાંથી થાય? મૂર્તિ જ ના દેખાય, એ તો આંખ બંધ કરીને બેઠો છે, મૂર્તિ જ ક્યાં થઈ? તો એ શબ્દ એવો કેમ કર્યો? ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો એ ધ્યાન કરવું. મહારાજ કે પ્રયત્નશીલ રહેવું. એક દિવસ થશે, આજે નહીં, એક દિવસ થશે. પ્રયત્નશીલ રહીએ. 12 મૂર્તિ મહારાજની આમ જોયા કરીએ, એ અંતરદૃષ્ટિ છે. ગરડા મધ્યનું 8મું વચનામૃત, એમાં મહારાજે બહુ સરસ કીધું, કથા કીર્તન ભજન ભક્તિ દ્વારા 12 ભગવાનમાં હેત કરીએ છે એ પણ અંતરદૃષ્ટિ છે, અંદર કરીએ છે એ પણ અંતરદૃષ્ટિ છે. અનુલોમપણે પહેલાં હેત કરીએ, પછી પ્રતિલોમપણે જઈએ. પહેલાં ભગવાનને બહારથી જ અનુલોમપણે ભગવાનની હામું જોઈ જોઈને, મેં નહોતો કીધું કાલી ગેલી ભાષામાં ભગવાન અરે બોલ્યા કરીએ, આમ કર્યા કરે, ભગવાનને ક્યારેક ખેંચીએ, ભગવાનને ક્યારેક ભેટીએ, ભગવાનને ક્યારેક ગાલે ટીબકડી કરીએ, ક્યારેક ભગવાનને આ બધા ઠાકોરજીઓ એટલે જ રાખવાના ને, ભગવાનને ચરણચંપી કરીએ, બધી અનુલોમ પ્રવૃત્તિ છે હેત. અને પછી એની એ જ અંતર ઉતારતા 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 તેજને વિશે થાય, પ્રતિલોમપણે થાય. અને પછી એ પ્રતિલોમપણે જે રાગને ટાળે, બહાર ગમે એટલું હેત દેખાતું હોય પણ જો પ્રતિલોમપણે ધ્યાનથી એ હેતને સિદ્ધ ન કર્યું હોય તો એ બહારનું હેત ક્યારેક બાષ્પીભવન પણ થઈ જાય. આપણને પોતાને લાગે, ક્યારેક આપણે ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે એવી સરસ પ્રેમથી આમ સરસ કરતા હોય ને પછી પાછું ક્યારેક ઉડી જાય, ખબર ના રહે ઠાકોરજીની સેવાનો પ્રેમ ઉડી ગયો. કેમ ઉડી ગયો? કારણ કે અનુલોમપણે હેત કરેલું હતું. પણ પ્રતિલોમપણે કરેલું હોય તો એ ખરખું જ રહે, સોનાના દોરા જેવું જ રહે, એમાં કોઈ ફેર ના પડે. એટલે પ્રતિલોમપણે ભગવાનમાં હેત કરવા માટેનો અભ્યાસ કરવાનો. અભ્યાસ કરવા માટેના મેં 8-10 મુદ્દાઓ લખ્યા છે. એક તો સૌથી પહેલાં ભગવાનનું ધ્યાન કરવું છે મારે, એનું લક્ષ બાંધવું, મારે ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવી છે. આ પહેલું લક્ષ, લક્ષની શુદ્ધિ વિના ક્યારેય કંઈ ના થાય. એક હીરો ખોવાઈ ગયો હોય, હીરો ખોવાઈ ગયો હોય આપણાથી, નાનો એકદમ ઝીનો હીરો હોય અને ખોવાઈ ગયો હોય આટલા હોલની અંદર, કે તમારું ઘર હોય ને ઘરના ડાઇનિંગ રૂમમાં ખોવાઈ ગયો હોય, બરાબર, તો એ હીરો ગોતવા માટે કેટલો પ્રયત્ન થાય? ચાલો $50,000 હીરો હોય પણ એ હીરો ગોતવા માટે કેટલો પ્રયત્ન, કેટલા જણ મંડી પડે? અને ના મળ્યો, રોજ સવાર ઉઠીને એક જ વાત,
દેખાયો, જોવામાં આવ્યો, સોફાના અંદર જોયું? બોલાવે તો સોફોય તોડી નાખે કે અંદર નહીં ગરી ગયો ને, એવું થાય. બોલો, ટાઇલ્સની ગેપોમાં ક્યાંય નથી જતો રહ્યો ને? કાર્પેટ, આખી કાર્પેટ ખંખેરો, હરખી વેક્યુમ, આખું જ વેક્યુમ માર્યું હોય તો વેક્યુમ નહીં હોત ખોલીને સાફ કરે. અરે ગાર્બેજમાંય જોઈ આવે, ઘરના હોય તો ગાર્બેજમાં જોઈ આવે. યાર ગાર્બેજમાં નથી જતો રહ્યો ને? બોલો, બધે જોઈએ. અમારે એકવાર ચાંદીની ચમચી ખોવાઈ ગઈ હતી, તો ચાંદીની ચમચી ગોતવા માટે ઠેક ગટર જ્યાં આગળ નીકળે ત્યાં જવું પડ્યું કે ભાઈ ત્યાં નહીં પૂગી ગઈ ને ઠાકોરજીની ચાંદીની ચમચી, જાઓ જોઈ આવો. તો બે જણને ત્યાં જોવા મોકલે, અને ત્યાં જઈને જોઈને પાછા ઉભારિયા ઉપર કે ભાઈ જો પાછી નીકળે તો કંઈ આ નાખી ના દે. એવું છે, ચાંદી ગોતાય, હીરો ગોતાય, બધું ગોતાય, પણ મૂર્તિ હવાર ઉઠીને એમ થાય ખરી મૂર્તિ મૂર્તિ પકડવાની છે, બપોર પડીને એમ થાય મૂર્તિ પકડવાની છે, હાંસ પડીને એમ થાય મૂર્તિ પકડવાની છે, ઊંઘવા ગયા એમ ના થાય મૂર્તિ પકડવાની છે. અરે આત્માન વિશે મૂર્તિ સિદ્ધ કરવાની છે. ઓહો, મારે તો આત્માન વિશે મૂર્તિ સિદ્ધ કરવાની, મારું લક્ષ છે. એટલે પહેલાં લક્ષની શુદ્ધિ, લક્ષ મારું આ છે અને લખી રાખવું જોઈએ અને રોજ એ લક્ષ ઉપર વિચાર કરવો જોઈએ. બીજું, સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જપ. સૌથી પહેલાં શરૂઆત અહીંથી થાય છે. મૂર્તિ પહેલાં પકડવા માટે સામાન્ય દશા મહેનત ના કરી, સ્વામિનારાયણ મહામંત્ર વધુમાં વધુ મારી જીભેથી જપાય એવો પ્રયત્ન કરવાનો, કારણ કે જપથી અંતર શુદ્ધ થાય છે. જપ કરવાથી અંતર શુદ્ધ થાય. એટલે નવરા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં મનમાં ચાલું જ હોય, ચાલું જ હોય. કોઈ વાતો કરે જ, ભલે તમારે સાંભળવી પડે આમ કાન ખુલ્લા રાખીને એના રે બેહો, પણ તમારા મનમાં જપ ચાલુ કરી દો. એટલે પેલું જપ્યું બહુ સરસ છે, ઘણા બધા ભક્તો રાખે છે આમ આમ ડબાયા કરે, પણ એમાં થોડો જપ થાય એવું ધ્યાન રાખવાનું, નહીં તો એ ટેવ પડી જાય કોઈ વખત. તો પેલા કાઉન્ટરની અંદર આમ નંબરો બદલાયા કરે, આપણે બ્રહ્મમાં રહીએ કે 2000 ને 15000 ને 25000 થયા, કારણ કે બે આ તો પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એવું છે ને ભાઈ ઇંગ્લિશમાં કંઈ તમારે, કે પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે. એટલે પછી શું થાય, પહેલાં શરૂઆતમાં આમ સ્વામિનારાયણ 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 કરીને થતું હોય, પણ પછી શું થઈ જાય કે આને કોન્ફિડન્સ થઈ જાય કે મારે તો ભજન થાય જ છે, એટલે આમ ટક 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 આ આલે, એટલે આની પ્રેક્ટિસ ચાલુ રહે, આની પ્રેક્ટિસ ચાલુ રહે, અને રોજ હાંજે જોઈ લે 15000, કેટલા લખી લો 20000, લખી લો 25000, હવે ભગવાનને જ ખબર હોય કેટલા થયા. એટલે એ બહુ સારું છે, જપ્યું રાખવું જોઈએ અને એનાથી જપ કરતા રહેવું જોઈએ, ભજન કરવાની ટેવ પાડવી જોઈએ. બીજું, એક તો મહામંત્રની ધૂન અને બીજું કીર્તન, ભગવાનના કીર્તનો, ભગવાનમાં હેત થાય ને એવા કીર્તનો હાલતા ચાલતા ગાયા કરવા જોઈએ, હાલતા ચાલતા ગાયા કરવા જોઈએ, એવી પંક્તિઓ ગાયા કરવી જોઈએ કે જેનાથી ભગવાનમાં હેત થાય. એ ત્રીજું, જે ક્રિયા હું કરું છું એ મહારાજને મંજૂર ખરી? અત્યારે હું જે કંઈ ક્રિયા કરું છું, જમું છું, ધંધો કરું છું, જોબ કરું છું, કાંઈ પણ કરું છું, વાંધો નહીં, રમવા દો, એક વર્ષનો છે એટલે આજે એક વર્ષ થયો ને, એટલે જે કંઈ કરું છું, બરાબર, જે કંઈ કરું છું એ ભગવાનને મંજૂર ખરું? મારું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, આ જોઈ લેવું અને ભગવાનને મંજૂર, ને મોટા પુરુષને મંજૂર હોય એવું કરવું. ચોથું, મહારાજ મને જોવે છે એ સતત ધ્યાન રાખવું. મને મહારાજ જોવે છે, આ મહારાજ મન જોવે છે, આ મોટા પુરુષ મન જોવે છે, અને જે કંઈ કરે છે એ જ કરે છે, હું નથી કરતો. એ પછી મારે તેમની સામે જોવાનું છે, એ મારી સામે જોવે છે એટલે મારે એમની સામે જોવાનું છે. હજુ અનુલોમ જ ચાલે છે, પ્રતિલોમ નથી આવ્યું, મારે એમની સામે જોવાનું, આ બધું અનુલોમમાં આવે. એ મારી સામું જોવે છે, મારે એમની સામે જોવાનું છે, આ 5 નંબરનું. પછી છઠ્ઠું, હવે વિચાર જે આવે છે પ્રતિલોમપણાનો વિચાર છે, હું આત્મા છું અને પ્રકાશરૂપ છું, હું આત્મા છું પ્રકાશરૂપ છું. પહેલાં અત્યાર સુધી અનુસંધાન એમ હતું કે હું ફલાનો ભાઈ છું, મારી સામે ભગવાન છે, હું ફલાનો આ છું આ છે, એવું અનુસંધાન હતું. હવે શું અનુસંધાન થયું કે હું આ નથી, હું આત્મા છું, એ અનુસંધાન. આ એક પછી એક સ્ટેપ સિદ્ધ કરવાનું, એક દાડા બધાના મંડી પડતા, પણ પહેલાં પહેલું થયું, પહેલાં લક્ષ બરાબર રોજ યાદ રહે છે એટલું નક્કી થાય, પછી ભજન ઉપર જવાનું, પછી ત્રીજા પર જવાનું, પછી ચોથા પર જવાનું, ધીરે ધીરે જવાનું. એક આરે જો કરવા જઈએ તો કોઈ એક દિવસમાં આ સંપ્રદ આ સત્સંગમાં કોઈ ગોપાળન સ્વામી નથી થતા, કોઈ એક દિવસની અંદર પર્વત નથી થતા, એક દિવસમાં કોઈ લાડુબાન જીવબા નથી થતા, બધું ધીરે ધીરે થાય છે. ગોપાળન સ્વામી કે બધું ધીરે ધીરે થાય, અચાનક થાય કંઈ? એક જલેબી કરવી હોય તો એ 3 દિવસ પહેલાં હાથો નાખવો પડે, એ હરખો હાથો આવે, પછી પાછી એને હરખી પાડતા આવડે તો જલેબી પડે, ઓછા થાય એવું થાય ને ત્યારે.
એટલે એ ધીરે ધીરે થાય બધું, રસોઈ ધીરે ધીરે થાય છે, એ કંઈ સ્પીડમાં નથી થતી. એટલે હું આત્મા છું ને પ્રકાશરૂપ છું. પછી હવે પ્રતિલોમ વૃત્તિ શરૂ થાય છે, મારા આત્મામાં ઇન્દ્રિયોના ભાવ હોમવા, પોતાનો જે આત્મા છે ને એમાં ઇન્દ્રિયોનો ભાવ હોમવો. મહારાજે જે મધ્યના આઠમામાં કીધું છે કે હજુ ભગવાનને બહાર જ જોવાના અને ઇન્દ્રિયોનો ભાવ આત્મામાં હોમવો. હવે આત્મા છું એમ, હવે શું કેવો ભાવ હોમવો? કે આપણને કંઈક જોવાની ઈચ્છા થઈ એટલે એવો વિચાર કરવાનો, હું તો આત્મા છું ને પ્રકાશરૂપ છું, આ જોઈને કાંઈ હું થોડો સુખી થયો એવો છું, એ ભાવને હોમી દો. જોશો નહીં, જીભનું કંઈક આવ્યું રસનું હોમી દો, કાનનું આવ્યું હોમી દો, એમ હોમતા 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 આ ઇન્દ્રિયોને હોમાવાની ટેવ પડી જાય અને બ્રહ્મગ્નિ આત્મા, એ આત્મા આપણો મજબૂત થાય અને પછી એ આત્માના પ્રકાશમાં ભગવાનને જોવા, પછી આત્માનો પ્રકાશ દેખાય. આપણે આત્મા આત્માનું અનુસંધાન ભાઈ ભગવાનને અંદર પેલું હમણાં લોમ પ્રતિલોમ જે સ્વામીએ કીધું એમ કરીને જોવા, અને એમ જોતાં જોતાં આત્માના પ્રકાશને મધ્યે મહારાજના પ્રકાશમાં આવે. આત્મામાં પ્રકાશને જોયો, આત્માના પ્રકાશમાં મહારાજને જોયા ને પછી મહારાજનું જે વચનામૃતનું વાક્ય છે જે સૌથી ઊંચી સ્થિતિ, પૂર્વે જે મહારાજે જે કીધું કે એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટી કોટી સૂર્યચંદ્રને અગ્નિ, એટલે જે આત્મામાં દેખાયા એની જગ્યાએ ભગવાનની મૂર્તિનું જ તેજ, એ તેજમાં પોતાનો આત્મા સમાવી અને ફક્ત તેજમાં ભગવાનની મૂર્તિ જોયા કરવી, હું આત્મા છું એમ પણ ભૂલી જવું, એ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે એને જોયા કરવી. અને એનાથી પર સ્થિતિ છે જ્યાં જોવે ત્યાં સ્થાવર જંગમને વિશે કાર્યાનીનું આઠમું વચનામૃત, સ્થાવર અને જંગમ તમામ સૃષ્ટિને વિશે આત્મા જેમ ભગવાનના તેજને વિશે લીન કરીને ફક્ત મૂર્તિને જોવે છે, એ અંતરદૃષ્ટિ કરીને જોવે છે પણ એને અનુલોમ ને પ્રતિલોમ જેવું કાંઈ ના રહે અને સર્વત્ર એક સરખી તેજને વિશે મૂર્તિ દેખાયા કરે, પોતાપનાનું પણ ભાન ના રહે, એ સૌથી શ્રેષ્ઠ આની સ્થિતિ છે. વાલા ભક્તો, આ ભગવાનનો આપેલું આપણને ગઢડા અંતેનું 31મું વચનામૃત, એના વિશે આખા વિષયમાંથી આપણે જે દ્રઢ કરવાનું છે એ દ્રઢ એટલું કરવાનું છે. પહેલો મુદ્દો હતો ભગવાનના કીર્તનોનો વિચાર કરવો, કોઈ પણ કીર્તન ગાઈએ વિચાર વિના ના ગાવું ના સાંભળવું, વિચાર કરવો દરેક કડી ઉપર. ત્યાર પછીથી બીજો વિચાર એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. ત્રીજું, જે આપણી નજરની સામે જે ભગવાનનું સ્વરૂપ આપણને મળ્યું છે, અત્યારે આપણને અર્ચા સ્વરૂપ અને સંત સ્વરૂપ મળ્યું છે, એ ભગવાન જ મને મળ્યા છે એના વિવેકો પણ આપણે કથા વાર્તા દરમિયાન સમજ્યા. અને ત્યાર પછીની આજની કથાની અંદરથી એ મુદ્દો લેવાનો છે કે લોમ પ્રતિલોમ ભગવાનને બહાર અને અંદર ધાર્યા કરવાના છે, એમ ધારતા ધારતા એક દિવસ પોતાના આત્માને પણ ભગવાનના તેજમાં લીન કરી ફક્ત ભગવાનને, ભગવાનના તેજને વિશે રહેલી એ મૂર્તિ અને ભગવાનના અનંતકોટી મુક્તો અને અનંતકોટી એ જે અક્ષરધામના જે મુક્તો જે મહારાજનું સુખ લે છે એની સામી દ્રષ્ટિ રાખીને જોયા કરવા, ત્યાં સુધી આપણે પહોંચવું છે. ભગવાન અને મોટાની કૃપાથી આપણો એ રસ્તો કપાશે, પણ આપણો પ્રયત્ન એમાં જરૂરી છે. આપણે પ્રયત્ન કરીએ અને એ માર્ગે ચાલીએ એવી ભગવાનના ચરણો ગુરુજીના ચરણોમાં આપણને ઉબળ મળે એવી પ્રાર્થના કરું છું. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 31મું પૂર્ણ થયું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ ભજે હરિકૃષ્ણ.